લોકસભા ચૂંટણીમાં જામનગર બેઠક પરથી કોંગ્રેસ દ્વારા જેપી મારવિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે. તેમણે નોબત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા નોબત પરિવારના દર્શકભાઈ માધવાણી, ચેતનભાઈ માધવાણી દ્વારા જેપી મારવિયાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન બિપેન્દ્રસિંહ જાડેજા, મનોજભાઈ કથિરિયા, લડાયક કોર્પોરેટર રંજનાબેન નંદાણિયા, આનંદભાઈ રાઠોડ વગેરે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જામનગરમાં થયેલ વકીલ હારૂન પાલેજાની હત્યા પછી વકીલ મંડળ આક્રોશમાં છે. આજે વકીલ મંડળ દ્વારા પ્રમુખ ભરતભાઈ સુવાની આગેવાનીમાં એસપીને આવેદન પાઠવાયું હતું. હત્યાકાંડના ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા તથા વકીલોને સુરક્ષા માટે હત્યાના પરવાના માટે પ્રાથમિકતા આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. તારીખ 13/3/2024 રોજ જામનગરના સિનિયર એડવોકેટ હારૂનભાઈ પાલેજાનું બેડી વિસ્તારમાં સમી સાંજમાં સરા જાહેર નિર્મમ અને ઘાતકી રીતે હત્યા થયેલ હોય જે અનુસંધાને ગુજરાતના સમગ્ર વકીલ મંડળની અંદર રોષ હોય. આ બાબતે અમોએ અવનવા અલગ અલગ કાર્યક્રમો આપેલ છે કે આરોપીને વહેલા મિલી તકે ધરપકડ કરવામાં આવે અને એને પૂરેપૂરી કાયદાથી જે મળવાપાત્ર હોય એવી સજા મળે. આ બાબતે અમે કલેક્ટર સાહેબે પણ આવેદનપત્ર આપેલ હતું અને આજરોજ અમે જામનગર વકીલ મંડળના હોદ્દેદારો જામનગરને એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને અમારી મુખ્ય માગણી અમારી એ છે કે હજી સુધી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓ હજી પકડાણા હોય એવું લાગતું નથી. પણ જે રીતે પોલીસ પોતાની કામગીરી કરી રહેલ છે એમાં વકીલ મંડળને પૂર્ણ વિશ્વાસ છે અને અમને એમાં શ્રદ્ધા છે કે આ કામના તમામ આરોપીઓને પૂરી વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે. આજરોજ અમે એસપી સાહેબને રૂબરૂ મળેલા, તેઓએ પણ અમને ખાતરી આપેલ છે કે પોલીસ રાત દિવસ મહેનત કરીને આરોપીઓને ગોતી રહી છે અને વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓને પકડી અને કોર્ટ રૂબરૂ રજૂ કરવામાં આવશે. અને બીજી અમારી માગણી એવી હતી કે જે વકીલ મિત્રો પોતાને હથિયાર જોતું હોય એમાં માગણી કરે હથિયાર પરવાના માટે, નહીં તો પોલીસના જે અભિપ્રાયો હોય છે પોઝિટિવ આપીને વહેલામાં વહેલી તકે પોઝિટિવ અભિપ્રાય આપે જેથી વકીલ પોતાના સ્વરક્ષણ માટે લાયસન્સવાળું હથિયાર રાખી શકે. તાજેતરમાં કાજલ હિન્દુસ્તાની નામના વક્તાએ પાટીદાર સમાજની દીકરીઓ અંગે કરેલ વિવાદિત નિવેદન પછી પાટીદાર સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે જામનગરમાં પાટીદાર આગેવાનો દ્વારા એસપીને આવેદન પાઠવી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆઈઆર નોંધવા સહિતની રજૂઆત કરવામાં આવી હતી. જામનગર પટેલ સમાજ દ્વારા થોડા દિવસ પહેલા કાજલ હિન્દુસ્તાની કરીને કોઈ બેન છે જે પટેલની દીકરીઓ વિરુદ્ધ બહુ ના શોભે એવા શબ્દો બોલ્યા છે, તદ્દન ખોટા છે, પાયાવિહોણી છે અને સખતપણે અમે વિખોડી કાઢીએ છીએ. અને આ પ્રેસ મીડિયાના દ્વારા એને સંબોધન અને એને કહેવા માગીએ છીએ કે હવે પછી ક્યારેય પણ પટેલ સમાજનું નામ ના લઈએ અને આવા ખોટી રીતે આક્ષેપ કરે નહીં. આ દીકરીઓ હજી તો પરિપક્વ થઈ નથી, એની બદલે એની ઉપર જ એની ઉપર આવા ખોટા શું કે આક્ષેપો કરી અને બદનામ કરવાની કોશિશ કરે છે. સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરી અને આ રીતે ના કરવું જોઈએ. આજ પછી ક્યારેય જો આવું કર્યું અને અમારા સમાજના પણ કોઈ આગેવાનો એને બોલાવી અને સ્ટેજ શેર કર્યું તો એને સખતપણે ભવિષ્યમાં એને વિરોધ કરવામાં આવશે અને આ રીતે કોઈ પણ કાળે આને સખી સહન કરવામાં નહીં આવે. આજરોજ શું કરવા આવ્યા હતા? આજરોજ અમે જામનગર એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આની ઉપર એફઆઈઆર થાય, કાયદેસરની જે કાયદાકીય પગલાં લેવામાં આવે અને આજ પછી આવું ક્યારેય ના થાય તેની તકેદારી રાખે. થાનગઢથી સેંકડો કિલોમીટરનું અંતર કાપી દ્વારકા પહોંચેલા 90 વર્ષના પદયાત્રી નાનુદાદાનું દેવસ્થાન સમિતિના નાયબ મામલતદાર દર્શભાઈ સાવધરિયા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.